नमस्ते बाळको, आज आपणे विषय गणितमां चढ़तो क्रम अने उतरतो क्रम शीखवाना छे। तो आपणे जोईए पहला चढ़तो क्रम। बराबर, चढ़तो क्रम एटले आपणे सौथी पहला पगथिया चढ़वाना छे। शुं करवानुं छे? पगथिया चढ़वाना छे। तो ए कई रीते चढ़ाय? तो सौथी पहला कयुं पगथियुं आवे? एक आवे। बराबर, पछी बे आवे, त्रण आवे, चार आवे, पांच आवे। बराबर, ए प्रमाणे पगथिया आवे। तो आ આપણે આટલે 11થી શરૂ કરેલા છે। બરાબર, બંને વેકરા 11 લખેલા છે, એકર બગર 12 લખેલા છે, એકર ટકર 13 લખેલા છે, એકર ચોકર 14 લખેલા છે, એકર પાછા 15, 16, 17, 18, 19, 20। એવી રીતે આપણે આટલે ચઢતો ક્રમ આજે આપણે શીખવાના છે। કોઈપણ સંખ્યા બગર એકર 21થી પણ શરૂ થાય, કોઈપણ વચ્ચેની સંખ્યાથી પણ શરૂ કરી શકાય। એટલે આપણે સૌથી પહેલાં ચઢતો ક્રમ એટલે કઈ રીતે શીખવાનો છે। હવે તમારા ઘરે પગથિયા હશે, બરાબર, તમે કોઈપણ સંખ્યાથી શરૂઆત કરી શકો। બરાબર, હવે ધારો કે આપણે બંને વેકરા 11થી શરૂઆત કરીએ, તમારા ઘરે પગથિયા હશે તો ચઢજો। બંને વેકરા 11, એકર બગર 12, એકર ટકર 13, એ રીતે તમારે બગર મીંડે 20 સુધી, બગર અને મીંડે 20 સુધી તમારે પગથિયા ચઢવાના છે। એટલે આપણો આ થયો ચઢતો ક્રમ। તમારે બોલતા જવાનું અને ચઢતા જવાનું, બોલતા જવાનું અને ચઢતા જવાનું, એ રીતે આપણો ચઢતો ક્રમ આપણે આજે શીખવાના છે। અને તમારે ઘરે પણ એ રીતે પ્રેક્ટિસ કરવાની છે। તો આપણે જોઈએ ચઢતો ક્રમ। બરાબર, ચઢતા ક્રમમાં લખો તો 11 લખેલા છે, 12, તો 13, 14, 15, 16। બરાબર, તો 12 સુધી લખેલા છે, 13, 14, 15, 16। બીજી લાઇન જોઈએ 15। જો હવે મેં કીધું ને તમને કે 15 કોઈપણ સંખ્યાથી શરૂઆત થઈ શકે, તો આટલે 15થી પણ શરૂઆત કરી છે। તો 15, 16, તો પછી શું આવશે? 17, 18, 19, 20। 17, 18, 19, 20 એ રીતે। બરાબર, પછી બીજું જોઈએ 13 લખેલા છે, એક ટકર 13। હવે એક ટકર 13, તો 14, 15, 16, 17। 14, 15, 16, 17 એ રીતે પણ ચઢતો ક્રમ કરી શકાય। હવે આ જોવું, આ પગથિયું 16થી છે, તો 17, 18, 19, 20। 17, 18, 19, 20। બરાબર, આ રીતે આપણે ચઢતો ક્રમ લખવાનો છે। હવે જોઈએ આપણે ઉતરતો ક્રમ। હવે પગથિયા ચડી ગયા, આપણે 20 સુધી પગથિયા ચડી ગયા, જો આપણે કૂદકો મારીએ તો આપણને વાગી જાય, પણ આપણે ઉતરવાનું છે, પગથિયા ધીરેથી ઉતરવાના છે। બરાબર, તો આપણે ધીરેથી પગથિયા ઉતરી જઈએ, એટલે નીચે ઉતરીશું આપણે। બરાબર, શું કરીશું? આપણે નીચે ઉતરીશું, તો એ પગથિયા આપણે ઉતરવાના છે 20થી। હવે તો આટલે બંને એકરો 11 ન બોલી શકાય, એકરે 1 પણ ન બોલી શકાય। બરાબર, તો 20 સુધી ચડી ગયા, તો 20મું જ પગથિયું પહેલાં બોલીશું। બરાબર ને, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11। એટલે ઉતરતો ક્રમ હોય તો સૌથી પહેલાં મોટી સંખ્યા આવે, ચઢતો ક્રમ હોય તો નાની સંખ્યા આવે, અને ઉતરતો ક્રમ હોય તો મોટી સંખ્યા લખવાની છે। સૌથી પહેલાં મોટી સંખ્યા લખવાની છે, એ જ રીતે આપણે ચઢતા ક્રમમાં જોઈ ગયા। બરાબર ને, સૌથી પહેલાં નાની સંખ્યા હોય અને ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા હોય। તો આપણે જોઈએ ઉતરતો ક્રમ। હવે પગથિયા આપણે ઉતરવાના છે, ઘરે પણ તમારે એ રીતે ચઢવાના પગથિયા અને એ રીતે ઉતરવાના છે, એટલે તમને સમજ પડી જશે। હવે જોઈએ ઉતરતો ક્રમ, તો 18, 16, એટલે સોરી 18, 17, 18 અને 17 લખેલા છે, તો આપણે જોઈએ 16, 15, 14, 13। 16, 15, 14, 13 આગળનું જોઈએ, 16થી આપેલા છે પગથિયા, 16, 15, તો 14, 13, 12, 11। 14, 13, 12, 11। હવે પછી જોઈએ 20, તો 20મું પગથિયું આપણે ઉતરવાના છે। બરાબર ને, આટલે સુધી ચડી ગયા છે, તો આપણે ઉતરીશું, 19, 18, 17, 16। બરાબર, તો 19, 18, 17, 16। હવે જોઈએ 15મું પગથિયું છે, તો આપણે 14, 13, 12, 11। 14, 13, 12, 11। બરાબર છે, એ રીતે તમારે તમારા ઘરે આ રીતે પગથિયા ચઢવાના છે, પછી ઉતરવાના છે। ચઢતો ક્રમ, ઉતરતો ક્રમ એ રીતે તમારે બોલતા જવાનું છે, એટલે તમને સમજ પડી જશે। તો આપણે જોઈએ ચઢતા ક્રમમાં,
સીધી સીધી લાઇન છે, બંને એકર અગિયાર, એકર બગર બાર, એકર ટગર તેર, એકર ચગર ચૌદ, એકર પાછા પંદર, એકર સગર સોળ, એકર સત્તર સત્તર, એકર આઠ અઢાર, એકર નવ ઓગણીસ, વગડેને વીસ. હવે ઉતરતો ક્રમ આપણે પગથિયા ઉતરી જઈએ. વીસ, ઓગણીસ, અઢાર, સત્તર, સોળ, પંદર, ચૌદ, તેર, બાર, અગિયાર. જોઈ લીધું, સમજ પડી ગઈ ને તમારે? તમારે ઘરે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. હવે જોઈએ આપણે પરીક્ષામાં કઈ રીતે પૂછી શકાય, અને નોટમાં પણ આ રીતે આપણે લખી શકીએ, બરાબર ને? આ રીતે આપણે ચિત્ર નથી દોરવાનું, પણ આ રીતે આપણે નોટમાં લખી શકીએ. તો સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. જો મેં લખેલું જ છે, એટલે સૌથી પહેલાં નાની સંખ્યા જોવી, બરાબર ને? ચડતો ક્રમ છે, આપણે ચડવાનું છે પગથિયા, એટલે જે આપેલી હોય ને એ સંખ્યા લખવાની છે. હવે ધારો કે આટલે એકતાળીસ આપેલા છે, તો બેતાળીસ નથી આપેલા, બરાબર? તો બેતાળીસ લખવાના નથી, પરંતુ આમાં જે સંખ્યા આપેલી હોય એ જ સંખ્યાને તમારે ગોઠવવાની છે. તો જોઈએ, પિસ્તાળીસ, એકતાળીસ, તેતાળીસ, ચુમ્માળીસ, ચાળીસ. તો સૌથી પહેલાં જોઈએ કે ચાળીસ, એકતાળીસ, તેતાળીસ, ચુમ્માળીસ, પિસ્તાળીસ, બરાબર? જોયું ને તમે? એ રીતે તમારે આવે. બીજું જોઈએ, દસ, ત્રીસ, વીસ, ચાળીસ, પચાસ. તો દસ, વીસ, ત્રીસ, ચાળીસ, પચાસ. ત્રીજા નંબરનું જોઈએ, એકવીસ, એકત્રીસ, ચોવીસ, છત્રીસ, ઓગણચાળીસ. તો સૌથી પહેલાં નાની સંખ્યા શોધવાની છે. એકવીસ, પછી શું આવશે? જો ચોવીસ, પછી શું આવશે? એકત્રીસ, પછી છત્રીસ, પછી ઓગણચાળીસ. એટલે સૌથી પહેલાં આપણે નાની સંખ્યાને આમાં શોધવાની છે, અને નાની સંખ્યાને શોધીને લખવાની છે. જે સંખ્યા આમાં આપેલી છે એ જ સંખ્યાને તમારે આટલે લખવાની છે. એટલે ધારો કે એકવીસ આપેલા છે, બરાબર? તો બાવીસ નથી આપેલા, તો તમારે એ લખવાનું નથી, બરાબર? જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાને તમારે આમાં લખવાની છે. પછી જોઈએ, સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તે મોટી સંખ્યા યાદ રાખવાની, સૌથી પહેલાં મોટી સંખ્યા યાદ રાખવાની, એટલે મોટી સંખ્યાને જોવી. તો જોઈએ, પહેલો ક્રમ સિત્તેર, એંસી, સાઠ, નેવું, પચાસ. હવે આમાં જોઈએ સૌથી મોટી સંખ્યા કઈ છે, તો શોધવાની છે તમારે સૌથી મોટી સંખ્યા. તો આ નેવું છે, તો આટલે પહેલાં નેવું લખી દેવાના, જોઈ લેવાનું, બરાબર ને? કઈ સંખ્યા મોટી આવે છે તેમ. નેવું છે, એના પછી જોઈએ એંસી, સિત્તેર, સાઠ, પચાસ, બરાબર? સમજાઈ ગયું ને? ચલો બીજો ક્રમ જોઈએ, છેતાળીસ, ઓગણપચાસ, ત્રેપન, પંચાવન, સુડતાલીસ, બરાબર? તો આમાં જોવાનું છે આપણે સૌથી પહેલાં મોટી સંખ્યાને શોધવાની છે. તો મોટી સંખ્યા કઈ છે? પંચાવન, બંને પાછળ પંચાવન, પછી ત્રેપન, પછી ઓગણપચાસ, સુડતાળીસ, છેતાળીસ, બરાબર? જોઈ લીધું ને? ચલો ત્રીજો ક્રમ જોઈએ, પંદર, ચોવીસ, અગિયાર, નવ, સાત. તો જોઈએ, સૌથી પહેલાં મોટી સંખ્યા શોધો, ચોવીસ, એના પછી પંદર, અગિયાર, નવ, સાત. હવે તમને ખ્યાલ ન આવતો હોય કે જોઈ લેવાનું પહેલાં કે ચડતા ક્રમમાં આપણે પગથિયાં ચડવાના છે, બરાબર ને? જોયું ને કે ચડતા ક્રમમાં આપણે પગથિયાં ચડવાના છે, અને ઉતરતા ક્રમમાં આપણે ઉતરવાના છે. એટલે ચડતા ક્રમમાં આવી જ રીતે તમને પરીક્ષામાં પણ, અને આપણે નોટમાં પણ લખીએ તો આ જ રીતે લખીએ. બધી સંખ્યા ઉલટસુલટ હોય તો આપણે એને વ્યવસ્થિત ગોઠવવાની છે, અને પછી લખવાનું છે. પરીક્ષામાં પણ આ જ રીતે પૂછાય, એટલે આ રીતે સીધે સીધું પૂછાતું નથી. એટલે આ જ રીતે આપણે લખવાનું છે, અને આ જ રીતે પૂછાય છે, એટલે આપણે સમજીને લખવાનું છે. તો ચડતો ક્રમ એટલે સૌથી પહેલાં નાની સંખ્યા લખવાની છે, ચડવાના છે પગથિયા, અને સંખ્યાને ઉતરતા ક્રમમાં, ઉતરતો ક્રમ છે એટલે સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા, એના પછી જે આવે સંખ્યા, એટલે એ પ્રમાણે તમારે શોધીને લખવાની છે. તમારે આ પેજ નોટમાં લખવાનું છે.